હેલો ગાઈસ, વેલકમ ટુ ગુંજન સ્માર્ટ ક્લાસીસ. આજનો જે ટોપિક છે તે સતત આવૃત્તિ વિતરણ છે. આપણે સતત આવૃત્તિ વિતરણમાં કેવી રીતે કરવાનું એ આપણે જોઈએ, અને જે આગળનો વિડીયો તમે જોયો એમાં અસતત આવૃત્તિ વિતરણ હતું. તો સતત આવૃત્તિ વિતરણ કેવી રીતે શું કરવાનું છે હું તમને જરા સમજાવી દઉં છું. અત્યારે તો દસમા ધોરણમાં આપણે કંઈક આવું આવતું વર્ગ અહીંયા લખેલું હોય, અને પાંચથી દસ, પછી દસથી પંદર, બરાબર, પછી માની લો કે પંદરથી વીસ, વીસથી પચીસ, પચીસથી ત્રીસ, આવું કંઈક તમને આપેલું હોય છે, તમને યાદ હશે આવું કંઈક આપેલું હતું. અને આ બધું શું કહેવાય, એને વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ. અને વર્ગોની સંખ્યા, વર્ગોની સંખ્યા એટલે આ એક બે ત્રણ ચાર પાંચ, આ બધાને શું કહેવાય? વર્ગોની સંખ્યા કહેવાય, બરાબર. તો જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણ આવે ત્યારે તમારે આવી રીતે વર્ગમાં વિભાજન કરવાનું રહેશે, પાંચથી દસ, દસથી પંદર, આવી રીતે. કેમ કે અસતતમાં કેવું હોય, તમને અમુક જે આપણે દાખલો જોયેલો એમાં ઝીરો, એક, બે, ત્રણ, ચાર અને પાંચ આટલે સુધીની જ કિંમત હતી, વધારે નહોતી. એટલે તમે ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ આવું એક સિંગલ લાઇનમાં લખી શકો. પણ જ્યારે વધારે કિંમત હોય, માની લો કે ઝીરોથી પચાસ સુધીની સંખ્યા બધી આપી હોય તમને વચ્ચે, તો તમે ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ એવું આખું લખવા જાઓ લાંબુ લાંબુ તો બહુ લોંગ થઈ જાય. તો એને શોર્ટકટમાં આવી રીતે પાંચથી દસ, એટલે પાંચથી દસની અંદર પાંચ, છ, સાત, આઠ, નવ, દસ બધી સંખ્યા આવી જાય, બરાબર. તો જે આવી રીતે તમને વર્ગમાં વિભાજીત કરો છો એને શું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું રહેશે. ઓકે, એટલે તમને એક રકમ આપેલી હશે, રકમને તમારે આવી રીતે વિભાજન કરવાનું. એ કેવી રીતે કરવાનું હું તમને કહી દઉં. એટલે જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણ આવે ત્યારે તમને આવા પ્રકારના દાખલામાં તમારે શું કરવાનું છે? ફેરવવાનું રહેશે. આ સમજી ગયા છો? તો વર્ગોની સંખ્યા કોની કહેવાય? વર્ગોની સંખ્યા એટલે આજે પાંચથી દસ, દસથી પંદર એવા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો એને કહેવાય વર્ગોની સંખ્યા. તો અહીંયા આપણે વર્ગોની સંખ્યાને કે વડે દર્શાવવાનું છે. અહીંયા મેં ઉપર લખ્યું છે વર્ગોની સંખ્યાને શેના વડે દર્શાવવાનું છે? કે વડે. પછી અહીંયા બીજું એક લખ્યું છે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ સી. તો વર્ગ લંબાઈ એટલે શું? તો પાંચથી દસ, દસથી પંદર, તમને કેટલા કેટલાનો ગેપ દેખાય છે? તો પાંચ પાંચનો ગેપ દેખાતો હશે, બરાબર. તમે ગણી શકો છો પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એમ જોવા જાવ તો છ થાય, પણ એવું નહીં, એની વચ્ચે તમારે પાછું દસ અહીંયા રિપીટ થાય છે, એ પણ ધ્યાન રાખવાનું. જુઓ દસ અહીંયા રિપીટ થાય છે, બરાબર. અહીંયા પણ દસ છે, અહીંયા પણ દસ છે, એટલે તમે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ એમ જોવા જાવ તો છ સંખ્યા થાય, પણ છ નથી કરવાનું. દસ ક્યાં જતું રહેશે? નીચે પણ રિપીટ થાય છે, એટલે તમારે એ દસ લેવાના નહીં, એટલે ખાલી પાંચ, છ, સાત, આઠ, નવ, એટલે બરાબર, એટલે કુલ થઈ ગઈ પાંચ. એનો મતલબ કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? પાંચ પાંચની ગેપ છે, એટલે એનો વર્ગ લંબાઈ પાંચ કહેવાય. અને વર્ગોની સંખ્યા માની લો કે અહીંયા હું પાંત્રીસ થી ચાલીસ, સોરી, ત્રીસ થી પાંત્રીસ, પાંત્રીસ થી ચાલીસ અને ચાલીસ થી પિસ્તાલીસ આવું કરી દઉં તો વર્ગોની સંખ્યા વધી ગઈ. વર્ગોની સંખ્યાની વાત કરું છું, વર્ગોની સંખ્યા પહેલા પાંચ હતી, હવે પાંચ, છ, સાત, આઠ, એટલે અહીંયા વર્ગોની સંખ્યા કેટલી થઈ ગઈ? આઠ થઈ ગઈ. અને વર્ગ લંબાઈ કેટલી થઈ? તો વર્ગ લંબાઈની વાત કરીએ એટલે ગેપ લંબાઈ, વર્ગ લંબાઈ, આ વર્ગોની જે ગેપ છે એ કેટલો છે? તો કેટલો છે? પાંચથી દસમાં પાંચ પાંચનો ગેપ છે, રાઈટ. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો વર્ગ લંબાઈને સી વડે દર્શાવવામાં આવે છે અને વર્ગોની સંખ્યાને કે વડે દર્શાવવામાં આવે છે. પછી વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર તમને ખબર છે, વિસ્તાર કઈ રીતે શોધવાનું? આખું જે તમને રકમ આપી હશે એ રકમમાં વિસ્તાર માટે મોટા મોટી કિંમત અને નાનામાં નાની કિંમત. તો આ તમે જુઓ અહીંયા આમાંની, બરાબર, તમને રકમ આપી લેશે. કેવા પ્રકારની રકમ? તો આ રહી, હું તમને બતાવી દઉં. આવા પ્રકારની રકમ આપી હશે તમને, રાઈટ. તો અહીંયા લખ્યું હશે સતત આવૃત્તિ વિતરણ બનાવો, એવો સવાલ લખેલો જ હોય છે. સતત આવૃત્તિ વિતરણ બનાવો, આ બધું આપેલું છે. તો તમારે કેવી રીતે નક્કી કરવાનું કે વર્ગ કેવી રીતે બનશે, બરાબર. તો એના માટે તમારે પહેલા વિસ્તાર શોધવાનો રહેશે. શું શોધવાનો રહેશે? વિસ્તાર. તમને સતત આવૃત્તિ વિતરણ કોની કહેવાય એ ખબર પડી ગઈ હશે, બરાબર. તમારે વર્ગ બનાવવાનું. તો અહીંયા સાત વર્ગો એવું લખ્યું છે. શું લખ્યું છે? સાત વર્ગો ધરાવતું. સાત વર્ગો ધરાવતું એટલે જેમ આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ એવા આઠ વર્ગો છે. આ વર્ગોની સંખ્યા કેટલી છે? આમાં આઠ છે. તો એવી રીતે આપણે કેટલા વર્ગો બનાવવાના? સાત વર્ગો આવી રીતે આપણે બનાવવાના છે, રાઈટ. પણ એવા ગેપ કેટલા કેટલા નાખવાનો? આમાં તો મેં ઓલરેડી તમને આપેલું છે, એટલે તમને ખબર પડી કે ગેપ કેટલી છે. પાંચ પાંચનો ગેપ છે, એટલે તમને ખબર પડી, રાઈટ. તો હવે આ દાખલામાં આપણે પહેલા જોઈએ ગેપ કેવી રીતે રાખવાનું છે, વિસ્તાર કેવી રીતે શોધવાનું અને લખવાનું કેવી રીતે, રાઈટ. ઓકે, તો આ જે દાખલો છે ને એમાં આપણે વર્ગોની સંખ્યા કેટલી આપી છે? સાત આપી છે. અહીંયા રકમમાં લખેલું જશે સાત વર્ગોમાં ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવો. તો આપણે બનાવવાનું છે, તો પહેલા આપણે સાત અહીંયા લખી દીધું, બરાબર. વર્ગ લંબાઈ કેટલી છે તો એ ખબર નથી, એ તો મારે નક્કી કરવાનું છે, રાઈટ. આપણે જે પેલું પાંચથી સાત, પાંચથી દસ, દસ પંદર એવું આપણે જોયું હતું, તો એમાં પાંચ પાંચનો ગેપ હતો, તો એ આપણને ખબર નથી. એ ગેપ ખબર પડશે પછી આપણે નક્કી કરશું કે મારે શું લખવાનું છે, રાઈટ. તો પહેલા તો મારે વર્ગ લંબાઈ શોધવા માટે આર જોઈશે, રાઈટ. કેમ કે એના માટે એક સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, સીકે બરાબર આર. આ સૂત્ર યાદ રાખવાનું. કયું સૂત્ર યાદ રાખવાનું? સીકે બરાબર આર.
तो एना पर सी बराबर आर ना छेद में के, तो सी शोधवा माटे आर जोईए अने के जोईए, तो रकम में अपन ने के आपेला छे, केटला आपेला छे 7, अहीं आवुं लखेलुं ज हशे, 7 वर्गो धरावतुं सतत आवृत्તિ વિતરણ બનાવો। तो सतत बनावण छे एना माटे के आपेलुं छे, सी नथी खबर, सी शोधवा माटे आ सूत्र वापरवानुं रहेशे बराबर, अने आर आर माटे आपणने सूत्र खबर छे, मध्य किंमत माइनस लघु सॉरी महत्तम किंमत माइनस लघुत्तम किंमत। तो आ जे आखू रकम छे एमां सौथी वधारे वधारे किंमत 57 छे, केटली छे 57, अने सौथी ओछामां ओछी किंमत आमां सौथी ओछामां ओछी किंमत छे એની બાજુમાં જ છે 27। તો સૌથી વધારે વધારે 57 છે એની બાજુમાં જ કઈ કિંમત છે 27 છે, તો અહીંયા હું લખી દઉં છું કે 57 ઓછા 27 તો કેટલા આવશે 30, એનો મતલબ કે વિસ્તાર આ દાખલા માટે વિસ્તાર કેટલો થઈ ગયો 30 થઈ ગયો, રાઈટ। હવે મારે શું શોધવાનું છે, અહીંયા બાજુમાં જ મેં લખેલું છે સી ની કિંમત, કેમ કે એ તો મેઇન છે, તો વર્ગ લંબાઈ ખબર હશે આપણને તો આપણે દાખલો ગણી શકીશું, તો આપણે વર્ગોમાં વિભાજીત કરી શકીશું। તો સી બરાબર આર ના છેદમાં કે, तो आर छे 30 अने के छे 7। तो हवे तो तमे 11-12 धोरणमां कॉमर्समां केल्सीनो उपयोग करी शको छो, तो तमे आरामथी केल्सीनो यूज करी शको बोर्डमां पण अने एक्जाममां पण, राइट। तो 30 भाग्या 7 एटले 4.28 आवे छे, तो अहीं मैं लखी दीधा 4.28। पण हमेशा वर्ग लंबाई तो केवी होय, पूर्णांकमां होय, केवी होय पूर्णांकमां, जेम अहींया मैं तमने बतायुं हतुं 5 થી 10, 10 થી 15, एवो 5-5 नो गेप होय, राइट। तो 4.28 तो गेप केवो थाय खबर ना पड़े आपने, एनो मतलब कि का तो तमे 4 लई सको गेप अथवा तो 5 नो गेप लई सको। हवे बे माथी कयो गेप लई सको, जेम के 4.28 तमे 5 पण लई सको, 4 पण लई सको, नक्की केवी रीते करवानो के 4 लेवानो के 5 लेवानो, तो एना माटे समरे शुं करवानुं, सी अने के नो गुणाकार करवानो, शुं करवानो सी अने के नो गुणाकार, एनो गुणाकार नो जवाब आर जेटलो अथवा आर करता वधारे आवे, आर एटले केटलो छे आ दाखला माटे 30 छे, तो બંનેનો ગુણાકાર કરશો અને સી અને કે નો, આ ચેક કરવા માટે છે કે મારે ગેપ કયો લેવો, 4 લેવાનો કે 5 લેવાનો, બરાબર। તો એના માટે ચેક કરવા માટે આ તમારે શરત યાદ રાખવાની, સી કે ઇઝ ગ્રેટર દેન આર, જ્યાં સી શું છે વર્ગ લંબાઈ, બરાબર। તો પહેલા હું 4 લઉં, બરાબર, પહેલું સી બરાબર જો હું 4 લઉં તો અહીંયા 4 અને કે ની કિંમત કેટલી છે 7, તો કેટલો જવાબ આવ્યો 28, એનો મતલબ કે આર નો કિંમત તો કેવી છે 30 છે, तो लेस देन इक्वल टू आर थे, एनो मतलब के आ 4 चाले नहीं। बीजू तो बैचू 5, हवे 5 लई लेवानो, पण एक बार चेक कर लीए आपणे कि सी बराबर जो तमे 5 लेशो तो अहींया 5 गुणिया केटला थाय, के केटला छे 7, वर्गोनी संख्या केटली छे 7 छे, तो 7 5 35, एनो ग्रेटर देन आर, जो आपणे शरतने लागू पड़े छे, एटले सी बराबर 4 ना लई शके, सी बराबर 5 लई शके, एनो मतलब के 5 5 नो गेप आपणे लेवानो, केम अहींया 35 थई गया, 30 करता वधारे थई गया, राइट। तो हवे 5 5 नो गेप लेवानो, पण चालू क्यांथी करवानो, ए पाछो सवाल, जेम के अहींया एक सवाल, तो जेम के अहींया 5 થી 10 मैं क्यांथी चालू कर्युं छे, 5 થી चालू कर्युं छे, 5 થી 10, 10 થી 15, એટલે 5 અને 10 વચ્ચે જે પણ સંખ્યા આવતી હોય તે 5 થી 10 ની અંતે આ વચ્ચે આવી જાય, પણ અહીંયા સવાલ એ છે કે મારે આ ચાલુ ક્યાંથી કરવાનું, કે આ ખબર પડી ગઈ કે ગેપ કેટલો લેવાનો, હવે સી બરાબર 5 મારે લઈ શકાય, તો ગેપ 5 5 તો લેવાનો છે, પણ ચાલુ ક્યાંથી કરવાનું એ તો મને ખબર નથી, તો અહીંયા જોવાનું ઓછામાં ઓછી કિંમત કેટલી હતી 27, કેટલી હતી 27, એનો મતલબ કે 27 પહેલા પૂર્ણાંક સંખ્યા 25 આવે, રાઈટ। તો મારો દાખલો ક્યાં ચાલુ થાય, 25 થી 5 5 નો ગેપ, એટલે 25 થી 30 સુધી, એનો મતલબ કે સ્ટાર્ટિંગ થાય 25 થી 30, બરાબર, કેમ કે સતત આવૃત્તિ વિતરણ બનાવવું છે, એટલે 25 થી 30 થઈ ગયું, અને વધારે વધારે કેટલું છે 27 છે, તો 27 એટલે કોની વચ્ચે આવે, 55 થી 60 વચ્ચે, એટલે મારો છેલ્લામાં છેલ્લો ગેપ કેટલો હશે 55 થી 60, અને સ્ટાર્ટિંગ થશે 25 થી 30। તો એવું જ કંઈક મેં આવૃત્તિ વિતરણનું કોષ્ટક મેં ઓલરેડી અહીંયા બનાવી દીધું છે, ખબર પડી ગઈ તમને કેવી રીતે બનાવવાનું, ગેપ જોવાનો મેઇન, જો અહીંયા ગેપ ગેપ તો ખબર નથી, એના માટે પહેલા શું કરવાનું, આર શોધવાનું, અને કે ની કિંમત તમને ઓલરેડી અહીંયા આપી દે છે, તો કે ની કિંમત આપ્યા પછી સી નું સૂત્ર છે આર ના છેદમાં કે, તો સી મળી જાય, તો પોઈન્ટમાં આવે તો પાછું કન્ફ્યુઝન કે 4 લેવાના કે 5 લેવાના, બરાબર, તો એના માટે ચેક કરી લેવાનું પહેલા જ કે સી અને કે, સી અને કે નો ગુણાકાર કરી લેવાનો, જો આર કરતા અથવા તો આર જેટલો આવે તો એ લેવાનું, પણ આર કરતા ઓછું આવે તો લેવાનું નહીં, તો આર કરતા ઓછું છે 28 છે એટલે નહીં ચાલે, એટલે સી બરાબર 4 ના લેવાય, તો સી બરાબર શું લેવાનું 5 લેવાનું, રાઈટ। તો સી બરાબર 5 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ 5 થઈ ગઈ, તો એનો મતલબ કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય 25 થી 30, કેમ 25 થી લખ્યું, કેમ કે આર માટે સૌથી નાનામાં નાની કિંમત 27 હતી આ આખા દાખલા માટે, અને સૌથી મોટા મોટી કિંમત કેટલી હતી 57 હતી, બરાબર।
તો આ મેં ગેપ બનાવી દીધા છે 25 થી 30, 30 થી 35, 35 થી 40, ક્યાં સુધી બનાવવાનો? 57, વધારે વધારે તું જે 55 થી 60 વચ્ચે આવે. ઓકે, હવે તમારે શું કરવાનું? હવે અહીંયા આવૃત્તિ ચિહ્ન સેમ ટુ સેમ છે તો ઉપર શું લખવાનું એ તમારો પાછો સવાલ. તો ઉપર અહીંયા દાખલામાં શું આપ્યું છે? કર્મચારીઓની ઉંમર, આ બધી ઉંમર આપી છે, એટલે એનો મતલબ કે અહીંયા ઉપર આવશે કર્મચારીઓની ઉંમર વર્ષમાં, પછી વચ્ચે તો આવૃત્તિ ચિહ્ન જ આવે, અને અહીંયા કર્મચારીઓની સંખ્યા, કેમ કે આ જે 32 વર્ષના કેટલા છે આમાં એ નથી ખબર, એ મારે તો શોધવાનું છે. એટલે છેલ્લે આવે કર્મચારીઓની સંખ્યા, એટલે સંખ્યાની વાત કરું તો છેલ્લે જ આવે, અથવા તો અહીંયા શું લખવું ખબર ના પડતી તો શું લખી દેવાનું? એફ લખી દેવાનું, બરાબર. અને અહીંયા તો પહેલા તો આવડી જ જાય, પહેલા ખાનામાં અહીંયા સવાલમાં જ આપ્યું હોય તે જ અહીંયા ઉપર તમારે પાટિયા બેસાડી દેવાના, જો ના આવડતો, આ સીધી જ વાત કરું છું. અને છેલ્લામાં જો ખબર ના પડતી હોય તો બહુ ખોટું નહીં લખવાનું, શું લખી દેવાનું? એફ લખી દેવાનું, રાઈટ. તો અહીંયા એફ એટલે સંખ્યા આવી ગઈ, અને અહીંયા કર્મચારીઓની ઉંમર વર્ષમાં આવી ગઈ. હવે પહેલા આવૃત્તિ છે ને એના માટે અહીંયા 25 થી 30 વચ્ચેના કેટલા છે સંખ્યા, તે અહીંયા જોવું પડશે. તો તમારે અહીંયા નક્કી કરવું પડશે 25 થી 30 વચ્ચે કેટલા કેટલા આવે. તો આપણે જોઈએ 25 થી 30 વચ્ચે કેવી રીતે આવે. જો તમારે અહીંયા જોઈ લેવાનું કે 25 થી 30, તો આ જે છેલ્લી સંખ્યા હોય ને 30, 35, 40, એ નહીં લેવાની. એટલે પહેલા જે વર્ગ લંબાઈ છે 25 30, મેં કેટલા કીધું તમને કે 30 ક્યાં આવશે, અહીંયા ગણાશે. એટલે 30 આમાં નહીં ગણાય, કેમ કે વર્ગ લંબાઈ તો જ 5 થાય, જેમ કે 25, 25, 26, 27, 28, 29, 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
नहीं गणवाना बराबर। એટલે તમે આ જે આખો દાખલો છે ને એમાં 25 થી 30 વચ્ચે જેટલી સંખ્યા હતી એટલે શોધવાની, જે તે તમારે પેન્સિલથી આમ રાઉન્ડ કરતું જવાનું એટલે ખ્યાલ આવશે। જેમ કે હું પહેલા તમને એક શોધી આપું છું, જેમ કે આ પેલી લાઈનમાં જુઓ 25 થી 30 વચ્ચે કોઈ નથી, આમાં 29 છે એટલે 1, આ 30 નહીં લેવાના બરાબર, કેમ કે 30 એ પહેલા વર્ગમાં નહીં આવે, બીજા વર્ગમાં આવશે એટલે આ 1 પછી બીજામાં નથી, આમાં પણ નથી, આમાં 30 છે નહીં ચાલે, નહીં લેવાય, આ 27 એટલે 2, પછી આ 28 એટલે 3 એટલે થઈ ગયા, એનો મતલબ કે 3 આવશે એટલે મેં અહીંયા લખી દીધું છે, કેટલા આવશે 3 રાઈટ। તો 3 અહીંયા લખી દીધું, તો કાપા પાડવાનું આવૃત્તિ ચિહ્ન માટે તમને ખબર છે કેવી રીતે કરવાનું, 1, 2 અને 3 એવી રીતે તમારે 30 થી 35, હવે 30 થી 35 ની વાત કરીએ તો એમાં 35 નહીં લેવાના, 30 થી 35 માં શું કરવાનું, 35 લેવાના નથી, તો 30 થી લેવાય એનો મતલબ કે આ 32 1, 35 નહીં લેવાય, પછી 34 2, 30 લેવાય 3, પછી આ 31 4, 34 લેવાય બરાબર 5, 30 પણ લેવાય 6, 35 નહીં લેવાના, પછી 7 રહી ગયું લાગે, પાછું એકવાર જોઈ લઈએ, આઈ થિંક જો 32 1, આ 1, 35 નથી લેવાના, પછી આ 2 ભૂલ ના થવી જોઈએ આમાં રાઈટ, તમારે ખાસ ધ્યાન રાખવાનું, 2 પછી આ 3 પછી આ 4 5 6, સાત ને 8 થઈ ગયા, એટલે કુલ 8 છે રાઈટ। તો આમાં કુલ છે 8 એવી રીતે બધામાં, જો 8 છે તો અહીંયા કાપા માટે શું આવશે, કેવી રીતે 1 2 3 4 પછી આડું 5 6 7 અને 8 થઈ ગયા 8। પછી 35 થી 40 માં મને ખબર છે એટલે હું લખી દઉં છું 10, પછી 40 થી 45 માં 5 છે, પછી આમાં 15, આમાં 8 અને આમાં 1, એટલે તમારે આવી રીતે વ્યવસ્થિત, જો ભૂલ થશે તો ખોટું પડશે રાઈટ। તો આ જે સંખ્યા છે સરવાળો થયા પછી તમારે કેટલા થવા જોઈએ, આમાં 50 થવા જોઈએ, કેમ કે રકમમાં 50 કર્મચારી છે, તો પેલા સરવાળો ચેક કરી લઈએ, પછી તમારે અહીંયા કાપા એવું પાડવાના રાઈટ, પેલા ચેક કરી લેવાનું, નહીં તો અહીંયા જો ભૂલ હશે તો અહીંયા પણ ભૂલ થશે, તો તમારે શું કરવાનું, પેલા વ્યવસ્થિત લખી દેવાનું અને સંખ્યા કુલ 50 થાય છે કે નહીં એ ચેક કરવાનું। જો 3 વત્તા 8 વત્તા 10 વત્તા 5 વત્તા 15 વત્તા 8 વત્તા 1, તો થઈ ગયા 50, એનો મતલબ કે દાખલો સાચો, એટલે જે એક પણ ભૂલ હશે તો અહીંયા ખોટું પડશે, પછી તમે અહીંયા શું કરી શકો છો, કાપા પાડી શકો છો 10 માટે કેવી રીતે 1 2 3 4 5, 1 2 3 4 5 થઈ ગયા 10, 5 માટે 1 2 3 4 અને 5, 15 માટે 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 અને 5, પછી 8 માટે 1 2 3 4 5, 1 2 3 થઈ ગયા 8, અને 1 માટે તો ખાલી 1। તો આ થઈ ગયું તમારું સતત આવૃત્તિ વિતરણ, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે ઓકે। ચલો બીજું ઉદાહરણ જોઈએ।